ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો. રામ રામ જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે આપણા આજના વ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ હિલ્સ અને મહાકાળી મંદિરે. તો આપણે કાલ મોર્નિંગમાં આવી ગયા હતા આપણા કોઈના ઘરે બરોડા, અને ત્યાંથી પાવાગઢ આશરે થાય છે 50-60 કિલોમીટર દૂર. તો અત્યારે વાગે છે 3:30 અને આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી માના ટેમ્પલે. તો આ સાંભળો ભાઈ બધું હોય તો તમે જાણતો હશો, ઘણા બધા બ્લોક્સમાં આવેલા છે. તો સ્ટાર્ટ કરીએ આજના બ્લોકને. આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈને, તો જોડાયેલા રહેજો આજના બ્લોક. તો આપણે લઈને જઈ રહ્યા છીએ હીરો સ્પ્લેન્ડર. આપણા મિતુભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને આપણે આજે થોડા પાછળ બેઠા બેઠા હજી તો આનંદ ઉઠાવી રહ્યા છીએ. પાછળ બેઠા બેઠા આનંદ ઉઠાવી રહ્યા છીએ એટલે કોલ આવી ગયો છે મને. તો હજી તો એકદમ 3:30 વાગ્યા છે તો અંધાર તો હશે જ. તો આપણે પહેલાં જશું, ચા પીશું અને પછી આપણે નીકળશું આપણી ટૂર કરવા માટે મસ્ત પાવાગઢ હિલ્સની. અને જે હજી તો 6 વાગ્યા પછીનો જે માહોલ આવવાનો છે એ તો જોરદાર ઓસમ હશે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહ્યા, બીજું કશું નહીં. અત્યારે તો એકદમ સુમસાન રોડ છે. આપણે નીકળી ગયા છીએ હવે પાવાગઢ તરફ. પાવાગઢ આપણે આવી ગયા છીએ. પાવાગઢ તો ટોલ ટેક્સ આવે છે લાસ્ટ, જેમાંથી ક્રોસ કરશું પાવાગઢ આવી જશે. આપણે રાઈટ લેશું પાવાગઢ. હા, આખો પાવાગઢ વિસ્તાર ચાલુ થઈ ગયો ભાઈ. ત્યાંથી પાવાગઢ 5 કિલોમીટર. गाइस यहाँ का व्यू देखना आगे बहुत अच्छा व्यू आएगा. ये पूरा रोड एकदम अच्छा, बहुत ब्यूटीफुल है गाइस. पूरा ऐसे आपको एरिया तो हमने पहाड़ी एरिया से तो मस्त है. फाइनली गाइस आप आ गया छ पावागढ़. आई एन एंट्रेंस नो गेट से ऐसा में हमने लाइट दिखा रही है. अच्छा पावागढ़ दूंगा चलो अंदर एंटर से ही. और टाइम थयो छे 5:30. ફાઇનલી ગાઈઝ આ છે પાવાગઢ પર જવાનો રોડ એન્ડ ઓફ મેઇન ગેટ. બહુ ડેન્જરસ છે ગાઈઝ, બહુ આકા ચૂકો છે આ રોડ. આપણને આ રોડ હશે ઝિગઝેગ રોડ છે, આપણી બાકા ચીકી બોલાઈ દેશે આ રોડ. આ વાદળ છે એકદમ આપણે જોવા બનાવ. તો ગાઈસ આપણે એક જગ્યા ઉભા રહેલા છીએ અને જોરદાર માહોલ આવી રહ્યો છે. આખું ફોર્ટ જેવું છે, આ પણ કિલ્લો છે. તો ગાઈસ અહીંથી એકદમ જોરદાર વ્યૂ આવે છે. ટોપ એક ફોર્ટ પણ છે સામે કોકનું ઘર. અને આપણે પવન આવી રહ્યો છે એકદમ જોરદાર અને મંદિર અહીંથી દેખાઈ રહ્યું છે સામે. અને રોપવે પણ છે એ સાઈડ. આપણે આવ્યા છીએ બાઇક લઈને. તો
બાઇક માં માહોલ કેવો આવશે તમે વિચારી શકો છો. એકદમ જોરદાર. So I'm gonna take my girl to the old town road. She gonna ride till she can't no more. I'm gonna take my girl to the old town road. She gonna ride it till. તો ગાઈસ સામે જે દેખાઈ રહ્યું છે તે છે ટેમ્પલ. આપણે અત્યારે બધા એવી જોરદાર જ્યાં સિનેમેટિક વિડીયો આવે એવી જગ્યાએ તો આપણે મસ્ત સિનેમેટિક વિડીયો લીધા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરની સાઈડ જે છે પાવાગઢ ટેમ્પલ. તો અહીંયા તો આપણા હેવી ડ્રાઈવરો છે જે એસટીના એ પણ જોરદાર બસો ઉપર ચડે છે. તમે જોઈ રહ્યા છો એક નંબર નો વ્યૂ છે. આપણે ઉપર ચડી રહ્યા છીએ પાવાગઢ. હવે એકદમ અજવાળું થઈ ગયું છે. અરાઉન્ડ 6:30 થઈ ગયા છે. પાર્કિંગ છે બાઇક પાર્ક કરવાની છે અને એટલું મોટું પાર્કિંગ છે અને પાર્કિંગમાં ગાડી પાર્ક કર્યા પછી બાઇક પાર્ક કર્યા પછી તમને બે ઓપ્શન મળે છે. એક તો તમે રોપવેમાં જઈ શકો છો અને બીજું તમે ચાલતા જઈ શકો છો. તો તમને ખબર છે આપણે જે પ્રકૃતિ પ્રેમી તો આપણે શું ચાલતા ચાલતા અને આપણે એટલે માટે જ વહેલા આવ્યા હતા. તો આપણને અત્યારે ઉનાળામાં બહુ ગરમી લાગે નહીં અને આપણે આરામથી પણ ચાલી. તો આપણે બાઇક પાર્ક કરી છે એનો ચાર્જ છે 30 રૂપિયા અને ગાડીનો ચાર્જ અરાઉન્ડ હશે 50-100 રૂપિયા. આપણે બાઇક પાર્ક કરે એનો તો 30 રૂપિયા એટલે આપણને ખબર પડી જશે ચાર્જ. તો કાશે બધા રેસ્ટ કરી રહ્યા છે અને તો આમાં જે દર્શન કરવા આવતો હોય છે સિમ્પલી એ રૂપેમાં જ હશે ઉડન ખટોલા જે આપણે ગિરનારમાં હતી એ જ કંપની અહીંયા છે ઉડન ખટોલા રૂપે માટે. અને જે બાધાવાળા હોય છે માનતા રાખી હોય છે તે ચાલતા જાય છે પણ આપણે તો બાધા પણ નથી માનતા નથી અને ઉતાવળ પણ નથી. તો આપણે ચાલતા ચાલતા મસ્ત લીધા લીધા છે રોપવે નું. તમે જોઈ શકો છો કેટલા બધા લોકો કેટલી બધી માનતા રાખતા હોય છે. ગુજરાત ટુરિઝમ સુટ્ટા લખવામાં આવી છે
કચરો કચરા પેટીમાં રાખો, બાળકને સુરક્ષિત રાખો. તમે જોઈ રહ્યા છો ગંદકી છે, તો આ એક નેગેટિવ બાબત છે જે આપણા ગુજરાતના નાગરિક તરીકે એટલે ભારતના નાગરિક તરીકે ધ્યાનમાં રાખવી જોઈએ. થોડી જ્યાં ત્યાં કચરો આપણી જે સંપત્તિ છે તો ક્લિયર રાખવી પડે. તમે બોડી બિલ્ડર થાકી જાવ તો અહીંયા ફૂલ પુશઅપ્સ કરી શકો છો. પુશઅપ્સ કે પુલઅપ્સ કરી શકો છો. આપણે ચડી રહ્યા છીએ પાવાગઢ, થોડો આપણે રેસ્ટ કરી લીધો એટલે આપણે પાવરફુલ બની ગયા છીએ. પાણી વાણી બધું પી લીધું છે, પાછા હાઇડ્રેટ થઈ ગયા છીએ. હવે આપણે બુસ્ટ કરી દીધો છે. બુસ્ટ રેડબુલ જેવું નહીં, સ્ટિંગ નહીં, રેડબુલ નહીં, ખાલી પાણી H2O. અમારે જોડે એક મિસ્ટેક થઈ ગઈ છે, ઉપર એટીએમ મશીન છે તો હજી આપણને ખબર નથી, જાણવા મળી છે પણ જોઈએ ઉપર જઈને. આપણે થોડા કેશ લઈ લઈશું, બાકી તો કેશ તમારી જોડે રાખવા જરૂરી છે. મિતુભાઈ થોડા થાકી ગયા છે, તો આપણી હાર્ટબીટ થોડી હાઈ થઈ ગઈ છે, તો આપણે વચ્ચે સ્ટોપ કરીશું. થોડી શું કહેવાય, એવરેજ વધી ગઈ, સ્ટેમિના જરા ઘટી ગયો, સ્ટેમિના લેવલ થોડું ઘટી ગયું છે, તો લેવલમાં આવશે એટલે આપણે પાછા દોડતી કરશું. હા, પહોંચી જશું હવે, 15-20 મિનિટ થશે, હા થોડી હિંમત વધારે કરવાની છે, પહોંચી જશું. આવી છે જોશ મિતુ ભાઈ. હજી 8 વાગ્યા છે, તો અમે એટલા માટે વહેલા નીકળ્યા હતા કે આ વસ્તુ ના થાય, તો 8 વાગ્યા તો આપણને પછીના થઈ ગયા છીએ. આપણે આ ફૂલ પરસો વળી ગયો છે આપણને, હજી 8 જ વાગ્યા છે, તો પણ એટલા માટે આપણે ઘરેથી નીકળ્યા હતા 3:30, છતાં પણ આ થયું છે. મિતુભાઈ પણ ફાકે છે, હજી એમ કહે છે કે હજી 1:30 નો રોડ છે. ફાઇનલી આપણે ઓનલાઈન પેમેન્ટ ચાલતું હતું, જે જગ્યા રૂપિયા થી આપણે ખરીદ નથી કાઢે એક હોટલ. ઉપર આવતા વખતે તમને ઓનલાઈન પેમેન્ટ મળી જશે, મિત્રો એના માટે મોટા મોટા સ્માઈલ આવી ગઈ છે. બાકી
तो फाइनली गाइस आपड़ा आ गया छी लास्ट स्टेज मींस ओथी छल्ली सीढ़ी है त्याथी ऊपर मंदिर आई छी डायरेक्ट अने आपड़े जे सामने बड़ा काली मंदिर गया था के सामने ही साइड छे तो एंथी डबल लाइट नो ऑफ मंदिर छे मां को आगे गया छी રેસ્ટ કરી લઈએ હજી પણ હવે ડાયરેક્ટ ઉપર જઈને રેસ્ટ કરીશું તો 5 મિનિટનો રેસ્ટ અહીંયા કરી લેશો અહીંયા એક મિકિન પછી બીજા ચાર લઈ આવો ભાઈ પોચી આખી લે તો જવાનું કાઈ નહીં તો ચાર બે અહીંયા રહેવા દેવાના પછી આવું થઈ લીધું સારી રીતે ચૂંટણીઓ લગાવવામાં આવી છે તો આપણે આવ્યા છીએ ઉપર તો ચોથા નંબરનો ગેટ આવ્યો છે આપણને લાગતું હતું કે આ લાસ્ટ છે હાજી પણ ખાલી બંને તો સામે છે ત્યાં કરવાના અને કન્સ્ટ્રક્શન ચાલુ છે આપણે મેઈન માર્કેટમાં આવી ચૂક્યા છીએ અમેન માર્કેટ પછી આ રૂપિયાનું એન્ડિંગ થાય છે અહીંથી ઉતરીને તમારે આટલે સુધી ચાલતા જવું પડશે મંદિર અહીંથી પ્રોપર રસ્તો બનાવેલો છે સાઈડ અહીંયા ઉપર ઓનલાઈન અવેલેબલ છે ઉપર આવ્યા પછી કોઈ ટેન્શન નહીં રહે તમારે એટીએમ પણ અવેલેબલ છે અહીંયા જેમ નીચે તમને કીધું ઉપર એટીએમ છે તે રીતે અહીંયા પણ જૈન મંદિર છે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઉપર અને આપણે થોડા ઉપર પડતા ડાઉન થઈ ગયા છીએ હાઈડ્રેટ તો રહ્યા ફૂલ રીતે આપણે રોજ તો ચડવાનું હોય ને એટલે પ્રેક્ટિસ હોય ને એટલે પ્રાપક છે જોરદારના મસ્તના તો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ આપણે ઉપર આવી ગયા છીએ અને અહીં માર્કેટ છે ઉપરનું તમે સામે જોઈ રહ્યા છો એ છે દૂધી તલાવ તો આપણે નીચે ઓલા કીધું દૂધી તલાવ પણ પ્રોપર આજે દૂધી તલાવ છે તમને રિટર્નમાં દૂધી તલાવ બતાવીએ અમે પહેલાં અમે દર્શન જતાઈએ મહાકાળીમાના એના માટે આપણે પાવાગઢ ચડ્યા છીએ આખો તો મહાકાળીમાના દર્શન કરીએ અને તમને બધાને ઘર બેઠા દર્શન કરાવીએ ઘર બેઠા આપણે તમને પાવાગઢ તો બતાવી દીધું છે દર્શન પણ કરાવી દઈએ તો આવા બીજા વિડીયો તમારે જોવા હોય ઘર બેઠા દર્શન કરાવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરો શેર કરો અને આ બેલ આઇકનને ઓલ પર કરી દો તો તમને મારા બધા વિડીયોની નોટિફિકેશન પહેલાં મળી જાય અહીંયા બીજું જૈન મંદિર પણ આવી ગયું છે ટોટલ બે જૈન મંદિર આવે છે એટીએમ આપણે આવી ગયું છે અહીંયા એટીએમ છે છેક ઉપર રૂધિયા તળાવની પાસે તો આ આવી ગયું છે મંદિરની અહીંથી હવે ચડશું એટલે મંદિર આવી જશે અહીંયા આપણે શૂઝ રિમૂવ કરવા પડશે વાંસ થોડું વધારે ચડવાનું છે આપણે તમને ચડી મળીએ ઉપર હતી તો અહીંથી આ રીતનો નજારો છે જોતા લાગે છે Yeah.
તો આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરમાં. કઈ નથી ખાટી નથી, પૂરા પૂરા ખાટી ઘૂસી. સામે રહીએ ભદ્રકાળી માનું મંદિર છે આપણે, જઈને મહાકાળી માનું મંદિર. આ છે દુર્ગાધામ પ્રોપર. આપણે ઉતરી રહ્યા હતા નીચે, તો આપણા અમુકભાઈ જે કાલે મળ્યા હતા, અરુબેન આપણી ધરતીબેન મળી ગયા છે, કેન્સર તે આપણા રિલેટિવ્સ આપણને મળી ગયા છે. તો કોક ને આપણે આવીએ તો આપણને આપણા રિલેટિવ તો મળી જ જાય. તો આપણે ધીમે કરીને નીચે ઉતારશું. તો ચડવામાં તો આપણને ભૂકા નીકળી ગયા છે, તો ઉતારવામાં પણ નીકળી. તો ગાય 10:30 વાગી ગયા છે અને આપણે રિટર્ન થઈ રહ્યા છીએ ધીમે ધીમે. નીચે પહોંચતા તો આપણે 12 વાગી જશે અને સામે તમને રોપવે દેખાઈ રહી છે. તો હવે આપણે સીધો કન્ટિન્યુ કરશું વિડીયો નીચે ઉતર્યા પછી. તો ગાઈસ બહુ મહા મહેનત થી આપણે ફાઇનલી નીચે આવી ગયા છીએ, એટલે કે આપણે જ્યાં બાઇક પાર્ક કરી હતી એ જગ્યા આવી ગયા છીએ. ચાલતા જવું હોય તો જઈ શકો, પણ રિટર્ન ની તમારે જો રૂપિયા માં આવું હોય તો ટિકિટ છે 24 રૂપિયા પર પર્સન, તેમાં પણ આવી શકો છો. પણ ઉતરશો તો રૂપિયા કરતા વહેલા પહોંચો, કેમ કે રૂપિયા માં ફૂલ એમ ફૂલ ભીડ હોય છે અને ફૂલ લાઈન હોય છે. તો એમાં 2-3 કલાક થાય, એના કરતા 2 કલાકમાં તમે નીચે આવી જશો. 2 કલાક નહીં, કમ્પ્લીટ અમારે 25 મિનિટ થાય, આપણે આવી જાય ફાઈનલ. તો આવી રહ્યો ફાઈનલી ગેટ. તો ત્યાંથી આપણે પાર્કિંગ જશો આપણા. આપણે મોર્નિંગ માં આવ્યા હતા તો ભીડ નથી હતી બધી, અને અત્યારે તમે જોઈ રહ્યા છો પાર્કિંગ. તો આપણે આ બાજુ બાઇક પાર્ક કરીશું, તે બાજુ જશું. તો ફાઇનલી આપણે પાર્કિંગ માં ગયા, આપણે આવી ગયા મિતુભાઈ, અને 11 વાગ્યા છે, છતાં પણ ગરમી જોરદાર વધી ગઈ છે. હવે આપણે વહેલા જશું, એક સારી હોટલ સર્ચ કરીશું, અને પછી મસ્ત બપોરને ખાશું. ભલે આપણે સિનરી જોતો રહો, રિટર્નમાં એક સારું જોવા મળશે તમને. તમારે કોઈ પણ પ્રકારનું
બાઇક ને ખાલી ઓફ રાખીને ખાલી જવા દેવાની છે, નીચે જતી જશે, કઈ ટેન્શન લેવાનું થતું નથી. સ્પીડ પણ તમે જોઈ શકો છો, સ્પીડ પણ આટલી આવશે. જો આઈ તમને બાઇક બંધ છે અમારું, ખાલી બ્રેક ની જરૂર પડે છે. તો ભી તમને સાવધાની જાણવી કેમ કે ટર્નિંગ, હા ટર્નિંગ માં તમારે ધ્યાન રાખવું પડશે. આપણી ગાડી હજી ચાલુ છે જ નહીં, નીચે સુધી આપણી ગાડી બંધ રહેશે, પણ અમે સેફ્ટી ની ફૂલ રાખી છે. અમે 30 ના પર જવાની છે ગાડી, કેમ કે ઘરે બહુ આ જોઈ શકો. તમે ક્રોસ ને જવા દે, ધીમે ધીમે આવશે. બાકી માહોલ તો ચાલુ કરી દેસો આપડે ભાઈ. આપડે જે અમારે મોર્નિંગ માં વહેલા ગેટ જોયો હતો તે આવી ગયો છે. મેઇન ગેટ હતો, આની થી બહાર નીકળે એટલે બહાર.